જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે એકદમ સરસ હેલ્ધી નવો નાસ્તો લઈને આવી છું, જે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે અને ફટાફટ બની જાય તેવો છે. જો તમારા બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો આ નાસ્તો તમે તેમને બનાવીને આપી શકો છો, કારણ કે હેલ્ધી વર્ઝન છે. આને તમે લંચ બોક્સ કે ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો, બાળકો ખુશ થઈને ખાશે. અને મહેમાનો સામે જો આ નાસ્તો બનાવીને તમે પીરસશો ને તો એ લોકો તમારા વખાણ કરતા નહીં થાકે, એટલો સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન ચોક્કસથી પ્રેસ કરજો. તો આ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક કપ મેદો લઈ લીધો છે અને તેમાં હું એક કપ ઘઉંનો લોટ ઉમેરી રહી છું. ફ્રેન્ડ્સ, આ નાસ્તામાં મેદાનો ઉપયોગ થાય છે. આ શીટ આપણે જે બનાવીશું એ તમે ફક્ત મેદાથી બનાવી શકશો અથવા આ રીતે લોટને મિક્સ કરીને બનાવી શકશો. ફક્ત ઘઉંના લોટથી આ નાસ્તો નહીં બને. હવે ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરીશું અને આ રીતે ઝીણા સમારેલા થોડાક લીલા ધાણા ઉમેરી લઈએ. અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે આનું એક બેટર તૈયાર કરવાનું છે. જે રીતે આપણે ઢોસાનું ખીરું તૈયાર કરીએ એ ટાઈપનું જ અહીંયા આપણે બેટર તૈયાર કરવાનું છે. આ જે બેટર છે એ વધારે થીક ન હોવું જોઈએ અને બહુ પતલું ન થઈ જાય એ વાતનું પણ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્યારબાદ બેટરની અંદર આપણે અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. અહીંયા તમને બતાવી દઉં કે બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતે રાખવાની છે. જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, બહુ પતલી પણ નહીં અને બહુ થીક પણ નહીં. હવે આ બેટરને આપણે ઢાંકીને સાઇડ પર લગભગ 10-1 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું અને ત્યાં સુધી આપણે અહીંયા એક ફિલિંગ તૈયાર કરી લઈએ. તો કઢાઈમાં આ રીતે મેં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 8-10 આ રીતે સમારેલું લસણ અને 3-4 સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને આ બધું જ આપણે એકદમ સરસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સૌતે કરી લેવાનું છે. તો લસણ અને મરચાં સંતળાઈ જાય એટલે આપણે તેમાં એક વાટકી આ રીતે લાંબી ચીરીમાં સમારેલું ગાજર એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર 2 આ રીતે લાંબી ચીરીમાં સમારેલી ડુંગળી એડ કરીશું. તો તમે જે પણ વેજીટેબલ સમારો તેને આ રીતે થોડુંક લાંબા લાંબા પતલા પતલા પીસીસમાં સમારીને ઉમેરવાનું છે. ત્યારબાદ મેં તેમાં કોબી અને કેપ્સિકમ પણ આ રીતે 1-1 વાટકી જેટલું ઉમેરી લીધું છે અને તેને પણ મેં આ રીતે બરાબર મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ અને 1/2 ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું. તેની જગ્યાએ તમે રેડ ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરી શકો છો. 1/2 ચમચી મેં તેમાં ધાણા જીરું પાવડર ઉમેર્યું છે અને આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. આ ફિલિંગમાં હળદર નથી ઉમેરવાની. આ વેજીટેબલ્સનો કલર આ રીતે આપણે થોડોક નેચરલ જ રાખીશું. અને ત્યારબાદ મેં તેમાં આ રીતે 1 ટેબલ સ્પૂન પીઝા પાસ્તા સોસ ઉમેરી છે અને 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લીધું છે. અહીંયા જો તમારે સોયા સોસ ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકાય છે, અથવા જો તમારે અહીંયા પીઝા પાસ્તા સોસ કે શેઝવાન સોસ ના ઉમેરવી હોય તો તમે શેઝવાન ચટણી ઉમેરીને પણ આ ફિલિંગ તૈયાર કરી શકો છો. હવે અહીંયા મેં થોડાક લીલા ધાણા ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરી લીધું છે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો આ જે ફિલિંગ છે એ તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમને બંધ કરીશું અને આને આપણે નીચે ઉતારી થોડીવાર માટે ઠંડુ થવા દઈએ. ત્યારબાદ અહીંયા આપણે એક ચટણી તૈયાર કરવાની છે, જેના માટે મેં અહીંયા 8-10 કળી લસણની લીધી છે. તેમાં આ રીતે હું 3 લીલા મરચાં ઉમેરી લઉં છું અને 1 ડુંગળી પણ મેં તેની અંદર એડ કરી છે. 2 ટેબલ સ્પૂન મેં અહીંયા શેકેલા ચણા ફોલીને લીધા છે અને તેમાં આ રીતે હું 100 ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરી લઉં છું. ત્યારબાદ આ ચટણીમાં ખટાસ માટે મેં અહીંયા 2 ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે અને ગળપણ માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે અને આ રીતે 1/2 ચમચી મેં તેમાં મીઠું ઉમેરી લીધું છે અને આ રીતે 1/4 કપ જેટલું મેં તેમાં પાણી ઉમેર્યું છે. ચટણી તમારે જેટલી લિક્વિડ જોવે એ પ્રમાણે તમે તેમાં પાણીની વધઘટ પણ કરી શકો છો. અને હવે આ ચટણીને આપણે અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું. આ ન્યુટ્રી બ્લેન્ડર એક સેફ્ટી ફીચર સાથે આવે છે. જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતી. અને એક વખત તમે આ રીતે ચટણીને ગ્રાઇન્ડ કરો છો તો ફક્ત 30 સેકન્ડમાં જ એકદમ સ્મૂથ ચટણી ગ્રાઇન્ડ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, જો અગારોનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર તમારે પરચેસ કરવું હોય
તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અહીંયા જો ચટણીનો કલર પણ એકદમ સરસ ગ્રીન આવ્યો છે. હવે આપણે જે બેટરને સાઈડ પર રાખ્યું હતું તેને પણ આપણે ચેક કરી લઈએ અને હવે આમાંથી આપણે શીટ્સ બનાવવાની છે. તો બેટર એકદમ પરફેક્ટ છે અને અહીંયા મેં આ રીતે એક ગ્રીલ પેન લઈ લીધું છે. આ ગ્રીલ પેન નોનસ્ટિક છે એટલે ઓઇલ બિલકુલ ઓછું જ બ્રશની મદદથી લગાડવાનું, વધારે ઓઇલ લગાડવાની જરૂર નથી. અને હવે આમાં આપણે આ શીટ્સ તૈયાર કરવાની છે. તો આ રીતે 2 ચમચા બેટર મેં આ તવામાં ઉમેરી લીધું છે અને આ રીતે આપણે તેને ફેલાવી લેવાનું છે. તો તવો વધારે ગરમ ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે તવો થોડોક સામાન્ય ગરમ થાય તે સમયે જ તમારે આ સ્ટેપ ફોલો કરવાનું અને ધીમા તાપે પછી તેને થવા દેવાનું. તો તમે જોશો કે ફક્ત અને ફક્ત 10-15 સેકન્ડમાં જ આ જે શીટ છે એ ઉપરથી આ રીતે ડ્રાય થવા લાગે છે. એક વખત આ રીતે શીટ ઉપરથી ડ્રાય થઈ જાય એટલે બ્રશની મદદથી આપણે તેની ઉપર ઓઇલ લગાવી લેવાનું છે અને પછી આપણે તેની જે સાઈડ છે તેને આ રીતે ફ્લિપ કરીશું અને બીજી બાજુ પણ આપણે તેને થોડુંક શેકાવા દઈએ. આ જે શીટ છે એ કાચી નથી કારણ કે આ રીતે તે શેકાઈ જતી હોય છે અને બીજી બાજુ પણ મેં તેને થોડીવાર માટે શેકાવા દીધું અને હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈશું. તો એકદમ પરફેક્ટ આપણી આ પહેલી શીટ જે છે એ તૈયાર થઈ ગઈ છે. હવે સેમ એ જ રીતે આપણે બાકીની શીટ પણ તૈયાર કરી લઈશું. તવાને થોડુંક ઠંડો થવા દેવાનો, ત્યારબાદ તેમાં બ્રશની મદદથી ઓઇલ લગાવી આ રીતે બેટર ઉમેરવાનું અને ત્યારબાદ તેને બંને બાજુ આ રીતે સ્પ્રેડ કરી લેવાનું. આ બીજી શીટને પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું અને તે ઉપરથી આ રીતે થોડીક ડ્રાય થાય એટલે આપણે બ્રશની મદદથી તેમાં ઓઇલ લગાવી અને તેની સાઈડને આપણે ફ્લિપ કરી લઈએ. તો અહીંયા જો એકદમ સરસ ગ્રીલ પેનની ડિઝાઇન આવી ગઈ છે. બીજી સાઈડ પણ આપણે તેને લગભગ 1 મિનિટ માટે શેકાવા દઈશું અને આ આપણી બીજી શીટ તૈયાર થઈ ગઈ છે. આ જ રીતે મેં અહીંયા 4-5 શીટ તૈયાર કરી લીધી. અહીંયા જો એકદમ સરસ શીટ્સ જે છે એ તૈયાર થઈ ગઈ છે. એકવાર આ રીતે બધી શીટ તૈયાર થઈ જાય ત્યારબાદ તમે તેને ફ્રીજમાં 3-4 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. સ્ટોર કરવા માટે તમારે તેને ફોઇલ પેપરમાં લપેટીને સ્ટોર કરવાનું અને જ્યારે મન થાય ત્યારે શીટને બહાર કાઢી તેમાં ગ્રીન ચટણી, ટોમેટો કેચઅપ આ રીતે વચ્ચેના ભાગમાં સ્પ્રેડ કરી અને જે વેજીટેબલ્સ મેં તૈયાર કર્યા છે એ ટાઈપના વેજીટેબલ્સ તૈયાર કરી અને તે ઉમેરવાના. આ વેજીટેબલ્સને સ્ટોર નથી કરવાનું, જ્યારે તમે બનાવો ત્યારે તેને ફ્રેશ જ બનાવવાનું. અને આ રીતે વેજીટેબલ્સ આમાં ફિલ કરી ઉપરથી મેં ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કર્યો છે. ફ્રેન્કી મસાલો કઈ રીતે બને એ મેં ફ્રેન્કીના વિડીયોમાં પહેલાં બતાવેલો છે, તમે મારો ફ્રેન્કીનો વિડીયો જોઈ શકો છો. ઉપરથી મેં અહીંયા ચીઝને થોડું ગ્રેટ કરીને ઉમેરી લીધું છે અને ત્યારબાદ આપણે તેનો આ રીતે રોલ વાળવાનો છે. તો રોલ એકદમ સરસ ટાઈટ આપણે આ રીતે વાળીને તૈયાર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, નાસ્તાનો આ એક રોલ તૈયાર થઈ ગયો છે અને તેને પીઝા કટરની મદદથી આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લઈએ. તો જો એકદમ સરસ આપણો આ નાસ્તો જે છે એ તૈયાર થઈ ગયો છે. બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે અને એકદમ હેલ્ધી પણ છે. હવે અહીંયા મેં બીજી શીટ લઈ લીધી છે અને તેમાં ટોમેટો કેચઅપને હું આ રીતે પહેલાં સ્પ્રેડ કરું છું. ત્યારબાદ માયોનીઝ તો બધા બાળકોની પ્રિય હોય છે એટલે મેં માયોનીઝ પણ આ રીતે તેની ઉપર ઉમેરી છે. જો ગ્રીન ચટણી ન ભાવતી હોય તો ટોમેટો કેચઅપ અને માયોનીઝને આ રીતે સ્પ્રેડ કરીને પણ રોલ તૈયાર કરી શકાય છે. હવે ટોમેટો કેચઅપ અને માયોનીઝ સ્પ્રેડ કર્યા બાદ આપણે જે ફિલિંગ તૈયાર કરી હતી એ ફિલિંગ આપણે આ રીતે મૂકી દઈએ. ત્યારબાદ આપણે અહીંયા ફ્રેન્કીનો મસાલો આ રીતે સ્પ્રિંકલ કરીશું અને થોડુંક ચીઝ પણ આપણે તેની ઉપર આ રીતે ગ્રેટ કરી લઈએ અને ત્યારબાદ આપણે આનો પણ એકદમ સરસ ટાઈટ રોલ આ રીતે વાળી લેવાનો છે. તો જો એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે. આને પણ આપણે વચ્ચેથી કટ કરી લેવાનું છે. તો પીઝા કટરથી અથવા ધારદાર ચપ્પુ હોય તેનાથી કટ કરશો તો એકદમ સરસ એક્યુરેટ કટ થશે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકાય છે કે એકદમ ટેસ્ટી, ઝટપટ, હેલ્ધી આપણો આ લંચ બોક્સનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. આને તમે લંચ બોક્સમાં આપી શકો છો. રેસીપી ગમી હોય, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અત્યાર માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.